नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय अंग्रेजी यूनिट चार अवर हेल्पर ये आपणे अहींया तमे जोवो छो। आपणे आने आगळ शीखी गया। आ टेलर एटले दर्जी काम करे छे, कॉबलर एटले मोचीनुं काम करे छे, टीचर एटले शिक्षक छे, आ ट्राफिक पोलीस छे, પછી આ ડોક્ટર છે, પછી આ પોસ્ટમેન છે, અહીંયા પોલીસ છે, પછી આ સુહાની પટેલ એ દરજી કામ કરે છે, પછી અહીંયા વાણંદ છે બાર્બર, એનું નામ છે જૈમિન પારેખ, એ બાળકના વાળ કાપે છે, અહીંયા નર્સ છે તો નર્સનું નામ છે દીપા શર્મા। એ બધું આપણે આગળના પીરિયડમાં જોઈ ગયા। આ છે કિશોરભાઈ સુથાર, આ છે રામજીભાઈ ચૌધરી એટલે ખેડૂત છે, અહીંયા છે મિસ પ્રિન્સી કિશન, એ એરોપ્લેન ચલાવે છે, પાયલોટ છે। એ પછી આપણે આગળ જોયું, બે બે વાક્ય બનાવીને આપણે અહીંયા લખ્યું હતું, તમે નોટમાં લખ્યું હશે। અહીંયા આપણે પોલીસના, પોસ્ટમેન એટલે ટપાલીના, વાણંદનો, પાયલોટનો, ટીચરનો, ડૉક્ટરનો, ખેડૂતનો બધા સ્પેલિંગ મેં તમને અહીંયા અધૂરા આપેલા હતા એ પૂર્ણ કરાવ્યા હતા, તમે લખ્યા હશે। અહીંયા લખ્યું છે અ પાયલોટ, તો અહીંયા શું લખ્યું છે, તમારા એવા બે મિત્રોને શોધી કાઢો જેમને નીચે જણાવેલ વ્યવસાય ધંધામાં જોડાવાની ઈચ્છા હોય, તેમને નીચે મુજબના પ્રશ્ન પૂછો। ડુ યુ વોટ, ડુ યુ બી અ પાયલોટ, જો એનો જવાબ યસમાં હોય, જો એ પાયલોટ બનવા માગતા હોય તો અહીંયા યસ લખવાનું છે, અને ના જોડાવા માગતા હોય પાયલોટની સાથે તો અહીંયા જવાબ નો લખવાનો છે। એવી રીતે અહીંયા નર્સ તમારા મિત્રને તમે પૂછી શકો છો, અહીંયા આપ્યું છે ડુ યુ વોટ, ડુ બી અ નર્સ, તો અહીં નર્સમાં એ બનવા માગતા હોય તો અહીંયા યસ લખવાનું નહીતર નો લખવાનું। એવી રીતે જો એ ટીચર બનવા માગતા હોય તો અહીંયા યસ લખવાનું, અને ના ટીચર બનવું હોય તો નો લખવાનું। અહીંયા ફાર્મર એટલે ખેડૂત, એને ખેતી કરવી હોય, ખેડૂત હોય તો યસ, અને ના હોય તો નો। એવી રીતે અહીંયા ડૉક્ટર, એને ડૉક્ટર બનવું હોય તો યસ, અને ના બનવું હોય તો નો। અહીંયા આર્ટિસ્ટ એટલે લેખક, તો એને આર્ટિસ્ટ બનવું હોય તો એને યસ લખવાનું, ના લખવું હોય તો નો લખવાનું। અહીંયા પોલીસમેન, એને પોલીસ બનવું હોય તો યસ લખવાનું, ના બનવું હોય તો નો લખવાનું। અહીંયા ટેલર, તો એને દરજી કામ, દરજી બનવું હોય તો યસ, અને ના બનવું હોય તો નો લખવાનું। ચલો બાળકો, આપણે એટલા સુધી જોયું હતું, હવે આપણે એક્ટિવિટી 7 શિક્ષકની મદદથી વાર્તા વાંચો। હવે અહીંયા જોઈ શકો છો તમે, વાર્તા આપેલી છે અને ઇંગ્લિશના વર્ડ લખેલા છે, તે જમે હું બોલતી જઈશ અને એનું ગુજરાતી પણ કરતી જઈશ, તો તમે સાંભળજો, પછી તમે પણ આની કોશિશ કરજો ગુજરાતી કરવાની। અહીંયા લખ્યું છે મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ મિસિસ ક્રીના ફ્રેન ફોર સુપર વન ડે, તો એનો મતલબ છે એક દિવસ શિયાળભાઈ બગલીબેનને સાંજના ભોજન માટે ઇન્વાઇટ એટલે આમંત્રણ આપે છે। અહીંયા સફર એટલે સાંજ, અહીંયા લખ્યું છે મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ એટલે શિયાળ, આ શિયાળ છે, એ ઇન્વાઇટ એટલે આમંત્રણ આપે છે, કોને, મિસિસ ક્રેન એટલે બગલો, બગલાને આમંત્રણ એટલે સાંજનું, સફર એટલે સાંજ, સાંજે એટલે વન ડે એટલે એક દિવસ જમવાનું આમંત્રણ આપે છે। ત્યારે બગલી બહેન બોલે છે ઓ સોરી થેન્ક યુ, અરે
ચોક્કસ, તમારો આભાર. મોગલી બેન એના આમંત્રણને સ્વીકારે છે. પછી અહીંયા લખ્યું છે, પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર. એટલે પ્લીઝ એટલે મહેરબાની કરી આજે મારા ઘરે વાળું કરવા આવજો. શિયાળ બગલી બહેનને કહે છે, આજે સાંજે તમે મારા ઘરે સાંજે વાળું કરવા આવજો. પછી બીજી ફોટો, બીજો તમે જોઈ શકો છો ચિત્ર, મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. તો બગલી બહેન શિયાળભાઈના ઘરે જાય છે, હાઉસ એટલે ઘર. પછી અહીંયા લખેલું છે, યહ ઇટ સ્મેલ્સ ગુડ એન્ડ આઈ એમ એંગ્રી ટુ. એટલે કહે છે, આ સુગંધ સારી આવે છે. સ્મેલ એટલે સુગંધ, અહીંયા સ્મેલ લખેલું છે. યસ ઇટ સ્મેલ્સ ગુડ એટલે હા, સુગંધ સારી આવે છે. એન્ડ એટલે અને, આઈ એમ હંગ્રી ટુ, હંગ્રી એટલે ભૂખ લાગી, મને ભૂખ લાગી છે. પછી શિયાળ બહેન બોલે છે, પ્લીઝ કમ ઇન મિસ ક્રેડ, ધ સપર ઇઝ રેડી. તો અંદર આવો બગલી બહેન, જમવાનું તૈયાર છે. પછી નીચેના જુઓ તમે, નીચે આઈ કેન ઇટ ફ્રોમ અ ડીશ. તો તેઓ જમવાનું શરૂ કરે નહીં, પહેલાં ઉપર એક બાકી છે વાક્ય, ધે બિગેન ટુ ઇટ. મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધ ડીશ બટ મિસિસ ક્રેન કનેન્ટ એટ ફ્રોમ ધ ડીશ. તો બગલી બહેન શિયાળભાઈને કહે છે, તેઓ જમવાનું શરૂ કરે છે, શિયાળભાઈ ડીશમાંથી ખાઈ શકે છે પણ બગલી બહેન ખાઈ શકતા નથી. તો પછી બગલી બહેન કહે છે, આઈ કેન ઇટ ફ્રોમ અ ડીશ, હું ડીશમાંથી ખાઈ શકતી નથી. તો શિયાળભાઈ એને શું કહે છે, ઓહો ઇટ ઇઝ સ્વાદિષ્ટ, એટલે ઓ ખૂબ સ્વાદિષ્ટ ખીર બની છે. ત્યારે બગલી બહેન શિયાળભાઈને શું કહે છે, ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ મિસ્ટર ફોક્સ ફ્રોમ સપર. તો ધ નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે, મિસિસ ક્રેન એટલે બગલા બહેન, બગલી બહેન ઇન્વાઇટ એટલે આમંત્રણ આપે છે મિસ્ટર ફોક્સ સપર શિયાળભાઈને. જો આ બગલી બહેન બોલે છે, આવતીકાલે સાંજે તમે મારા ઘરે ભોજન કરવા આવજો. તો અહીંયા લખેલું છે, પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ સપર ઇઝ રેડી. તો શિયાળભાઈ આવી ગયા છે. હવે બગલી બહેન કહે છે, આવો આવો મહેરબાની કરીને આવો શિયાળભાઈ, વાડું તૈયાર છે. ત્યારે શિયાળભાઈ શું બોલે છે, જો યસ ઇટ સ્મેલ ગુડ આઈ એમ હંગ્રી ટુ, એટલે હા ખૂબ સારી સુગંધ આવે છે, મને ખૂબ પણ ભૂખ લાગી છે. હવે નીચે જુઓ તમે, હવે અહીંયા જુઓ બગલી બહેન, અહીંયા ઓ ઇટ ઇઝ ડિલેક્ટ પ્લીઝ એટલે ઓ ખૂબ સ્વાદિષ્ટ છે. પછી અહીંયા લખ્યું છે, ઓન નો આઈ કેન ઇટ ફ્રોમ અ પોટ. તો બગલી બહેને ખીર બનાવી છે, તો ખીર શેમાં આપી છે, પોટ એટલે કુંજો. તમે જોઈ શકો છો બગલી બહેનની ચાંસ તો મોટી હોય એટલે એને ડીશમાં ખાવાનું નહોતું ફાવતું અને કુંજામાં ફાવે છે. કુંજો અંદર ઊંડો હોય છે એટલે એની ચાંચ અંદર જઈ શકે છે. જ્યારે શિયાળભાઈ, શિયાળભાઈને તો ડીશમાં આપો તો ચપ 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 કરતા ખાઈ જાય અને આ કુંજામાં તો એનું મોઢું જાતું નથી. તો હવે અહીંયા જો શિયાળભાઈ શું બોલે છે, હા હી હા
તો અહીંયા શિયાળભાઈએ કહ્યું હતું, અરે નહીં, હું આ ખડામાં ખાઈ શકતો નથી. જોયું, પોટ એટલે ખડો. હું આ ખડામાં ખાઈ શકતો નથી. જ્યારે બગલીબહેન શિયાળભાઈના ઘરે જમવા ગયા હતા ત્યારે બગલીબહેને પણ કહ્યું હતું ને કે હું આ ડીશમાં ખાઈ શકતી નથી. ત્યારે શિયાળભાઈ તો ચપચપ ચપચપ કરતા ખાવા લાગ્યા હતા. તો અત્યારે તમે જોઈ શકો છો, શિયાળભાઈ બોલે છે હું ખાઈ શકતો નથી. ત્યારે બગલાભાઈ બગલીબહેન તો જો ચપચપ ચપચપ કરતા ખાય છે ને. તો અહીંયા લખ્યું છે હા હા હા, એટલે હા, જેવાની સાથે તેવા થવું પડે. આ વાર્તાને કહ્યું છે જેવાની સાથે તેવા, કારણ કે જો શિયાળભાઈએ બગલીબહેનને આમંત્રણ આપ્યું ત્યારે શિયાળભાઈ પોતે ડીશમાં ખીર બનાવીને આપી, તો બગલીબહેનની ચાંચ મોટી એટલે એને ખીરમાં ખાવાનું ખાવે નહીં, અને શિયાળભાઈ તો ચપચપ ચપચપ કરતા ખાવા લાગ્યા હતા. એવી જ રીતે બગલીબહેને શિયાળભાઈને આમંત્રણ આપ્યું અને બગલીબહેનની ચાંચ મોટી એટલે એને ઊંડી વસ્તુઓ એટલે જેવી કે ગ્લાસ, લોટો, કુંજો, માટલું એવું હોય એમાં એની ચાંચ જઈ શકે, એટલે એને કુંજામાં, પોટ એટલે કુંજામાં એને ખીર બનાવીને આપી, તો એની ચાંચ મોટી એટલે એને તો ખાવી ગયું ખાવાનું. અને શિયાળભાઈનું મોઢું મોટું, જીભ નાની એટલે અંદર કુંજામાં જાય નહીં, એટલે એ તો ભૂખ્યા રહી ગયા. જેમ શિયાળભાઈના ઘરે બગલીબેન ભૂખ્યા રહી ગયા હતા એમ બગલીબેનના ઘરે પણ શિયાળભાઈ ભૂખ્યા રહી ગયા. એટલે કહેવત કહેવાની વાર્તા છે, જેવાની સાથે તેવા થવું પડે. ચલો બાળકો, હવે હું થોડુંક તમને પરીક્ષાલક્ષી શીખું છું જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે, એ તમે ખાસ નોટ બાજુમાં રાખજો અને લખજો. નોટ પેન્સિલ બાજુમાં રાખી અને હું લખાવું તે લખતા જજો. જો પહેલાં આપણે થોડા સ્પેલિંગ વિશે શીખીશું, છે આપણે સૌ પ્રથમ ટેલર, કોબલર આવતા હતા ને, પોલીસમેન, બાર્બર, નર્સ, ડૉક્ટર, એના વિશે શીખીશું. તો પહેલાં ટેલરનો સ્પેલિંગ, તો પહેલાં હું લખાવું છું તમને ટેલરનો સ્પેલિંગ, તે તમે લખતા જજો. અહીંયા પણ આપેલો છે ટી એ આઈ એલ ઓ આર, ટેલર એટલે દરજી. પછી બીજો છે કોબલર, સી ઓ ડબલ બી એલ ઈ આર, કોબલર એટલે મોચી. આજે વ્યવસાયકારોના નામ છે, પછી તમારે આગળ પણ આને કામ લાગશે માટે નોટમાં લખતા જજો, અથવા તમારી ચોપડી હોય તો એમાં નીચે લીટી દોરતા જજો, અને ચોપડી ના હોય તમારી પાસે તો તમે નોટમાં લખતા જજો. ત્રીજો છે ટી ઈ એ સી એચ ઈ આર, ટીચર એટલે શિક્ષક. પછીનો આગળનો છે પી ઓ ડબલ ટી ઈ આર, પોટર એટલે કુંભાર. પછી અહીંયા છે ટી આર એ ડબલ એફ આઈ સી, પી ઓ એલ આઈ સી ઈ, તો આમાં છે ટ્રાફિક પોલીસ. ટ્રાફિક પોલીસ એટલે જે રોડ ઉપર ઊભા હોય છે ને તે, ટ્રાફિક પોલીસ એટલે ટ્રાફિક પોલીસ. પછી અહીંયા ડૉક્ટર દોડી લેશે, તો ડૉક્ટરનો સ્પેલિંગ તમે લખી શકો છો ડી ઓ સી ટી ઓ આર, ડૉક્ટર એટલે ડૉક્ટર. અહીંયા પોસ્ટમેન છે, તો પોસ્ટમેનનો સ્પેલિંગ અહીંયા આપેલો છે પી ઓ એસ ટી એમ એ એન, પોસ્ટમેન એટલે ટપાલી. હવે અહીંયા દોરેલા છે પોલીસ, તો અહીંયા પોલીસમેનનો સ્પેલિંગ આપેલો છે પી ઓ એલ આઈ સી ઈ એમ એ એન, પોલીસમેન. પોલીસમેન એટલે પોલીસ.
પછી અહીંયા વાણંદ દોરેલા છે, વાણંદનું ચિત્ર છે, તો વાણંદને આપણે શું કહીશું? બાર્બર. શું કહેવાય? બાર્બર. તો બી એ આર, બી ઇ આર, બાર્બર એટલે વાણંદ. પછી અહીંયા નર્સ છે, તો નર્સનો સ્પેલિંગ જો, એન યુ આર એસ ઇ, નર્સ એટલે પરિચારિકા, જે ડૉક્ટરના કામની સાથે એને મદદ કરે છે. અહીંયા આપેલા છે સુથાર દોરેલા છે, તો સુથારને આપણે શું કહીશું? કાર્પેન્ટર. તો કાર્પેન્ટરનો સ્પેલિંગ અહીંયા આપેલો છે, સી એ આર પી ઇ એન ટી ઇ આર, કાર્પેન્ટર એટલે સુથાર. પછી અહીંયા ખેડૂત, ખેડૂતનો પણ સ્પેલિંગ છે, ખેડૂત એટલે ખેડૂત થાય, ફાર્મર એટલે ખેડૂત થાય, અને ખેતરનો પણ આપેલો છે, તમે જોઈ શકો છો. આ છે ફાર્મર, એફ એ આર એમ ઇ આર, ફાર્મર એટલે ખેડૂત. અને અહીંયા છે પી એલ ઓ યુ જી એચ એસ, પ્લોઝ એટલે ખેતર, ખેતર ખેડે છે. હવે અહીંયા પાયલોટ આપેલો છે, વિમાન ચલાવે તેને પાયલોટ કહેવાય, તો અહીંયા પાયલોટનો સ્પેલિંગ આપેલો છે, પી આઈ એલ ઓ ટી, પાયલોટ એટલે વિમાન ચાલક. અને વિમાનનો સ્પેલિંગ છે એ આઈ આર પી એલ એ એન ઈ, એરોપ્લેન એટલે વિમાન. બરોબર વિદ્યાર્થી મિત્રો, આ વ્યવસાયકારોના સ્પેલિંગ, અર્થ ને ઉચ્ચાર મેં તમને લખાવ્યા. હવે તમે નીચે થોડાક હું પ્રશ્ન પણ તમને લખાવશું, તમે તમારી નોટમાં લખતા જજો. તો પહેલો પ્રશ્ન છે, તે મિસ સીમા શા છે? અહીંયા જો, તે મિસ સીમા શા છે, તો સી ઇજ મિસ સીમા શા, ગુજરાતી વાક્ય છે, તે મિસ સીમા શા છે. તો તમે એને ગુજરાતીનું ઇંગ્લિશ લખવું હોય તો આ લખી શકો છો, સી ઇજ મિસ સીમા શા. એવી રીતે તમે અહીંયા બીજો છે, અજય પરમાર શું કામ કરે છે? તો આ છે અજય પરમાર. તો અજય પરમાર શું કામ કરે છે? તો તમે લખી શકો, વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર. આ લાઈન લખી શકો, વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર. મિસ્ટર અજય પરમાર શું કામ કરે છે? પછી ત્રીજો સવાલ છે, અમિત યાદવ પોલીસમેન છે, તો અમિત યાદવ પોલીસમેન છે. તો મિસ અમિત યાદવ ઇઝ અ પોલીસમેન, આ વાક્ય તમે લખી શકો છો ગુજરાતીની નીચે, મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. પછી કપડાં સીવતા હોય એને શું કહેવાય? અહીંયા જો, કપડાં સીવે છે ને અહીંયા, હા, તો એને શું કહેવાય? દરજી. તો એની માટે તે કપડાં સીવે છે, તો આપણે શું લખીશું? સી સ્વીઝ ક્લોથ, તે કપડાં સીવે છે, એનું ઇંગ્લિશમાં લખવું હોય તો સી સ્વીઝ સી સ્વીટ ક્લોથ. પછી જૈમિન પારેખ વાણંદ છે, તો એની માટે અહીંયા વપરાશે, મિસ્ટર જૈમિન પારેખ ઇઝ અ બાર્બર. પછી એક પણ બીજું લખી શકો છો તમે, તે
ખેતર ખેડે છે તો એની ઇંગ્લિશ તમારે લખવું હોય તો તમે શું લખી શકો ઈ ક્લોથ ધ પ્લેન્ટ એટલે તે ખેતર ખેડે છે ચલો બાળકો તમે ઇંગ્લિશનું ગુજરાતી કરી શકો અને ઇંગ્લિશનું ગુજરાતી પણ કરી શકો છો જો આવી રીતે તમે કરતા રહેશો તો તમને ઇંગ્લિશ સાવ સહેલું લાગશે હવે તમને હું થોડા ખરા ખોટા વિશે સમજાવું જે આપણે ઓલા વાર્તા છે ને બગલીબેન અને શિયાળભાઈ વિશે છે તો એમાંથી તમને હું થોડા સવાલ લખાવું છું એમાં છે મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ અ પટેલ તો મિસ્ટર ફોક્સ શિયાળભાઈ પટેલ છે તો ફ્લેશ ફ્લેશ એટલે ખોટું ફ્લેશ એટલે ખોટું થાય પછી છે મિસિસ ક્રેન કેન ઇટ ફ્રોમ અ પોટ તો બગલી બહેનને જમવાનું પોટ એટલે કુંજામાં આપ્યું હતું તો હા ખરા માટે વાક્ય વાપરે માટે વપરાય ટૂર એટલે ખરું ફ્લેશ એન્ડ ટૂર એટલે ખરા ખોટા વાક્ય લખો એવી જ રીતે તમે બાળકો બીજા બધા પણ આ વાર્તાના આધારે યસ અને નોમાં જવાબ આપી શકો ફ્લેશ અને ટૂરમાં જવાબ આપી શકો છો ચલો હવે આપણે આ એક્ટિવિટી એટલે પાઠ યુનિટ 4 અવર હેલ્પર પૂરો થયો હવે આપણે આવતા પીરિયડમાં રિવિઝન 1 લઈશું બરોબર બાળકો હવે જે મેં નોટમાં લખવા આપ્યું છે એ તમે રિવિઝન કરતા રહેજો અને વાંચતા રહેજો જેથી કરી તમને પણ ઇંગ્લિશ વાંચતા અને સરસ ગુજરાતી કરતા આવડી જાય નમસ્કાર વિદ્યાર્થી મિત્રો